હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી બ્રહ્માણી માતાના મંદિર ખાતેથી નીકળતી પલ્લી આ વખતે કોરોનાના ગ્રહણને લઈને મોકૂફ રાખવામાં આવી છે. પ્રાંતિજ ખાતે યોજાતો પલ્લી મેળા ઉપર કોરોનાનું ગ્રહણ. ચાલુ સાલે કોરોનાના કહેરને લઈને આ વર્ષે વિવિધ તહેવારો ઉપર ગ્રહણ લાગ્યું છે, ત્યારે નવરાત્રિમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે પ્રાંતિજના સુપ્રસિદ્ધ શ્રી બ્રહ્માણી માતાજીના મંદિર ખાતેથી પાંડવો વખતથી નીકળતી પલ્લી આ વર્ષે કોરોનાના ગ્રહણને લઈને મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે પાંડવો વખતથી નીકળતી પલ્લી ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પટેલને જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાની મહામારીને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર ખાતે હાલ નવરાત્રિ પણ મોકૂફ રાખેલ છે અને દર વર્ષે નવમા નોરતે નૂમના દિવસે ભરાતી પલ્લી મેળો તથા મંદિર ખાતેથી પાંડવો વખતથી નીકળતી પલ્લી યાત્રા પણ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ મોકૂફ રાખેલ છે, જેની સર્વે માય ભક્તો ધર્મપ્રેમી લોકોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. જય માતાજી. ગુજરાતના પ્રસિદ્ધ બે મંદિરો આવેલા છે ગુજરાતમાં, એક રૂપાલ વરદાયની માતાનું મંદિર અને બીજું પ્રાંતિજ ખાતે બ્રહ્માની માતાનું મંદિર. આ બંને મંદિરો ઉપર પાંડવ વખતથી પલ્લી માતાની સવારી નીકળે છે, જે ચાલુ સાલે COVID-19ને કારણે સરકારશ્રીના આદેશને ધ્યાનમાં રાખી આ પલ્લીનો મેળો તથા પલ્લી માતાની સવારી બંધ રાખેલ છે. તો સર્વે ભાવિભક્તોએ, ગુજરાતના ભાવિભક્તો ધર્મપ્રેમી જનતાને નમ્ર વિનંતી ફરી એકવાર કે પ્રાંતિજની પલ્લીનો મેળો તથા પલ્લી માતાની સવારી બંધ રાખેલ છે.